આ તરફ સુરતના કતારગામ વિસ્તારમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. ગરીબોને આપવાનું અનાજ એકત્રિત કરીને અન્ય સ્થળે વેચી દેવાતું હતું, જે અંગે બાતમી મળતા કતારગામ મામલતદારે ગોડાઉનમાં તપાસ કરી, જે દરમિયાન મોટા પાયે સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. મામલતદારે અનાજનો જથ્થો જપ્ત કરીને જવાબદારો સામે ફરિયાદ નોંધાવી છે. કતારગામ ઝોન વિસ્તારમાં આવેલી એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં માહિતી મળી હતી કે સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવેલ છે, જેથી તપાસ કરતાં અત્રેથી 182 બોરી 50 કિલો લેખેની ઘઉંની બોરી અને 15 બોરી ચોખા અનાજનો જથ્થો જપ્ત કરી સરકારી ગોડાઉનમાં મોકલવામાં આવેલ છે. જે તે વ્યક્તિ છે હાલમાં ફરાર છે, એના વિરુદ્ધ આગળ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. વધુ વિગતો સાથે અમારા સહયોગી પારુલ માંડિક સુરતથી જોડાઈ ચૂક્યા છે. પારુલ, ફરી એકવાર સરકારી અનાજનો જથ્થો સગે વગે કરવાનો કૌભાંડ. બિલકુલ મોહલ, ગઈકાલે મોડી રાત્રે કતારગામ ઝોનના મામલતદારને એક બાતમી મળી હતી કે સરકારી અનાજને સગે વગે કરવાનું જે કૌભાંડ છે તે કતારગામ ઝોનની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાલી રહ્યું છે. ગરીબોને ફાળવવામાં આવતું જે સરકારી અનાજનો જથ્થો છે તેનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો હતો અને આ અનાજ જે છે તે અન્યત્ર વેચી દેવામાં આવતું હતું. મામલતદારની હાજરીમાં જ આ અનાજ સગેવગી કરવાનું આખું કૌભાંડ પકડાયું હતું અને 182 બોરી ઘઉં અને 15 બોરી ચોખાનો જથ્થો જે છે એ સીઝ કરવામાં આવ્યો છે અને આ રીતે ગરીબોના મોઢાનો કોળિયો છૂટવનારા સામે પગલાં ભરવા હવે પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. જી પારુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરતમાં કે જ્યાં સરકારી અનાજને સગે વગે કરવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, મામલતદારની સાથે ગોડાઉનમાં દરોડા પાડવામાં આવતા સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો અને આ સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.